જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 60 માંથી 54 બેઠક મળતા ભાજપને મળેલા ઐતિહાસિક જન સમર્થન બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઋણ સ્વીકાર કાર્યક્રમ બાઉદેન કોલેજ ખાતે યોજવામાં આવ્યો. 9 નવેમ્બર 1947 રોજ જૂનાગઢ જનશક્તિથી રાષ્ટ્રભાવના સાથે હિન્દમાં જોડાયું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે જૂનાગઢની પ્રજાને હિન્દના વિકાસમાં જોડવા બદલ જૂનાગઢની પ્રજાનો આભાર માન્યો હતો તે રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢની જનશક્તિને નમન કરીને ભાજપને ઐતિહાસિક સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કરી જૂનાગઢની પ્રજાને ખાતરી આપી હતી કે જૂનાગઢનો વિકાસ થવાયો કરીશું, જૂનાગઢને સૌથી વિકસતું પર્યટન શહેર બનાવવા જોઈએ તેટલા નાણાં આપીશું. માત્ર મતદારોથી જ નહીં પરંતુ સમગ્ર પ્રજાજનોને મુખ્યમંત્રીને ખાતરી આપી હતી કે જૂનાગઢના તમામ વિસ્તારોમાં સર્વસમાવેશ અને સર્વાંગી વિકાસ કરવામાં રાજ્ય સરકાર જૂનાગઢ મહાનગરપાલિકાની પડખે ઊભી રહેશે. મુખ્યમંત્રી જૂનાગઢનો ઉપરકોટ હોય કે ગિરનારનો વિકાસ હોય કે પછી રેલવેનો ફાટકનો પ્રશ્ન, ઝાંઝરડા રોડ સહિતના તમામ વિસ્તારોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ આગામી સમયમાં એક પણ લોક સમસ્યા ન રહે અને તેના લીધે વિકાસના કામોનું આયોજન કરવાની અને કોર્પોરેશનની ટીમને પણ આ દિશામાં આગળ વધવા નિર્દેશ મળ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ચૂંટણી પહેલાં જ અમે કહી દીધું હતું કે જૂનાગઢમાં કોંગ્રેસના છેલ્લા શ્વાસ છે. જૂનાગઢની પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે પ્રમાણે અમે એક સવાયું કામ કરીશું અને જવાબદારીથી વિકાસના કામો કરીશું તેવી કાર્યકરોની વતી ખાતરી આપી હતી. રાજ્યની અન્ય ચૂંટણીમાં પણ લોકોએ ભાજપાને સમર્થન કર્યું છે અને કોંગ્રેસને જાકારો આપ્યો છે તેમ જણાવી જીતુભાઈ વાઘાણીએ આ વિકાસની રાજનીતિનો વિજય છે તેમ જણાવ્યું હતું. ભાજપની સરકાર પણ જૂનાગઢને પર્યાપ્ત મદદ કરીને આવનારા દિવસોના 5 વર્ષમાં વિકાસ યાત્રાને આગળ વધારીને આગળ વધશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી જે વિજય લક્ષ લઈને આગળ વધી રહ્યા છે એમાં એક નવું ઉમેરાનું છે. ગઈકાલે જાહેર થયેલા 80%થી વધુ પરિણામો ભાજપ તરફી આવ્યા છે ત્યારે હું એમ માનું છું હવે કોંગ્રેસ ડૂબતું નામ છે. કોંગ્રેસ ઉપર લોકોને ભરોસો રહ્યો જ નથી. વિરોધ પક્ષને પણ કોંગ્રેસે લાયક ગણી નથી, કોંગ્રેસને લાયક ગણી નથી ત્યારે ભાજપની પણ જવાબદારી વધે છે. વધુ વિનમ્રતાથી પ્રજાની સેવા કરીશું એવી મેં આજે ખાતરી આભાર અને ધન્યવાદ માટે આજે વિજય સભા ઋણ સ્વીકાર સભા આજે યોજવામાં આવી હતી. ગુજરાતની જનતા વિકાસની રાજનીતિ ને ચાહે છે. ભારતીય જનતા પાર્ટી અને વિકાસ એકબીજાના પર્યાય છે. કોંગ્રેસ વિકાસ વિરોધી છે અને લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકીને ભાજપની જોડી છલકાવી દે છે. જૂનાગઢમાં 55 બેઠક ભાઈ પઠાણ શહીદ પઠાણ ને હું મારી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. શહીદ વીરગતિ થાય છે, દેશને માટે છેલ્લા શ્વાસ સુધી લડતા લડતા મા ભારતી માટે પોતાના જાનની આહુતિ આપી છે એમને હું લાખ લાખ નમન કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમના આત્માની શાંતિ. ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.